હેલો ફ્રેન્ડ્સ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પનીર ટીકા બાબીક્યુ બનાવીશું, અને તે પણ ગ્રીલ વગર આપણે બાબીક્યુ બનાવીશું. તો પનીર ટીકા બાબીક્યુ બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાનું તાજું એવું ફ્રેશ પનીર લીધું છે. એના પછી મેં અહીંયા ચાર ટાઈપના અલગ અલગ કેપ્સિકમ લીધા છે. તો આપણે એક ગ્રીન કલરનું કેપ્સિકમ પણ લઈ શકીએ છીએ. તો તમારી પાસે કોઈ પણ અવેલેબલ કેપ્સિકમ હોય તે તમે લઈ શકો છો. મેં અહીંયા ચાર અલગ કલરના કેપ્સિકમ લીધા છે અને એક ઓનિયન લીધું છે. તો આ બધી વસ્તુને આપણે કાપીને રેડી કરી લઈએ. તો પહેલા આપણે પનીરને કટ કરી લઈશું, અને બધી જ વસ્તુ આપણે સ્ક્વેર ટાઈપમાં કટ કરીશું. એક સરખા જ આપણે ટુકડા રાખીશું. તો પનીર ટીકા બાબીક્યુ આપણે ગ્રીલ વગર પણ આસાનીથી બનાવી શકીએ છીએ, અને અત્યારે સમર સ્ટાર્ટ થઈ ગયો છે. તો સમરમાં આપણે ઘરે આસાનીથી પનીર ટીકા બાબીક્યુ બનાવીને પૂરા ફેમિલીની સાથે આપણે એન્જોય કરી શકીએ છીએ. તો મેં અહીંયા પનીરના 10 થી 12 ટુકડા કાપીને રેડી કરી લીધા છે. એના પછી આપણે લાલ કેપ્સિકમને પણ કાપીને રેડી કરી લઈએ, અને તે પણ સ્ક્વેર ટાઈપમાં આપણે કાપીશું, અને ટુકડા થોડાક આપણે મોટા રાખવાના. તો બધી જ વસ્તુ આપણે એક સરખી માપથી કાપીશું. તો 12 ટુકડા આપણે પનીરના કાપ્યા, એવી રીતના 12 ટુકડા આપણે લાલ કેપ્સિકમ, ઓરેન્જ કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ અને કાંદા, એવી રીતના બધા જ આપણે માપથી ટુકડા કટ કરી લઈએ. તો મેં અહીંયા પનીર, કેપ્સિકમ અને કાંદાની કાપીને રેડી કરી લીધા છે. તો તમે જોઈ શકો છો 12 ટુકડા પનીરના, 12 ટુકડા લાલ કેપ્સિકમ અને 12 ટુકડા યલો, ઓરેન્જ, ગ્રીન કાપીને રેડી કરી લીધા છે. તો બધા જ વેજીટેબલ આપણા કપાઈને રેડી થઈ ગયા છે. તો હવે પનીર ટીકા બાબીક્યુ બનાવવા માટે આપણે પનીર અને કેપ્સિકમને મેરિનેટ કરવાના છીએ, તેમનો મસાલો આપણે બનાવી લઈએ. તો આપણે એક બાઉલમાં 1/2 કપ દહીં નાખીશું, અને દહીં આપણે આમાં ખાટું નથી લેવાનું, મોળું હોવું જોઈએ, તો આપણા બાબીક્યુ સરસ બનશે. હવે આમાં 3 ચમચી ભરીને ચણાનો લોટ નાખીશું, 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. એક ચમચી હળદર નાખીશું, એના પછી 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી મરીનો ભૂક્કો, 1/2 ચમચી મીઠું, 1 ચમચી ક્રશ કરેલું આદું, 1/2 ચમચી મરચી નાખીશું, 1 ચમચી આપણે કસૂરી મેથી નાખીશું. તો આ પનીર ટીકા બાબીક્યુમાં કસૂરી મેથીનો ફ્લેવર બહુ જ સરસ આવે છે, જરૂરથી એડ કરજો. હવે 1/2 ટીસ્પૂન આપણે હિંગ એડ કરીશું. તો આ મસાલામાં હિંગ ઓપ્શનલ છે, તમને પસંદ આવે તો જરૂરથી નાખજો. હવે સરસ રીતે મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે. તો બાબીક્યુ માટે આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો આવી રીતના સ્મૂથ બેટર બનાવી લેવાનું. હવે આપણે આમાં પનીર, કેપ્સિકમ, કાંદા બધી જ વસ્તુ આપણે આમાં એડ કરી દેવાની. તો અહીંયા આપણે 10 થી 12 પનીરના પીસીસ નાખ્યા છે, એના પછી 10 થી 12 લાલ કેપ્સિકમ, 10 થી 12 ઓરેન્જ કેપ્સિકમ, 10 થી 12 ગ્રીન કેપ્સિકમ, 10 થી 12 યલો કેપ્સિકમ, એના પછી 10 થી 12 ટુકડા કાંદાના નાખ્યા છે. તો બધી જ વસ્તુને આપણે આ મસાલાની સાથે મિક્સ કરી લેવાની છે, જેથી કરીને મસાલો પનીર, કેપ્સિકમ અને કાંદામાં સરસ રીતે અપચો થઈ જાય.
તો અહીંયા આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે બાઉલની ઉપર ડીશ મૂકીને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. તો અહીંયા મેં આ પનીરને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂક્યું હતું. તો અહીંયા પનીર કેપ્સિકમ કાંદામાં સરસ રીતે મસાલો મેરિનેટ થઈ ગયો છે. તો હવે આપણે પનીર ટીકા બાબીક્યુ બનાવવા માટે વુડન સ્ક્યુઅર્સ આપણે યુઝ કરીશું. તો આ સ્ક્યુઅર્સમાં આપણે પનીર પછી કલરફુલ કેપ્સિકમ અને કાંદા એવી રીતના એક એક પીસ લઈને આપણે સ્ક્યુઅર્સમાં લગાવી દેવાના છે. અને આ પીસીસ આપણે સ્ટીકમાં નાખીએ ત્યારે વચ્ચે થોડીક જગ્યા રાખવાની, એટલે જ્યારે આપણે આ બાબીક્યુને આપણે રોસ્ટ કરીએ ત્યારે આસાનીથી રોસ્ટ થઈ જાય અને મસાલો પણ શેકાઈ જાય. તો આવી રીતના પનીર, એના પછી કેપ્સિકમ, એના પછી કાંદા એવી રીતના આપણે પીસીસ લગાવી દેવાના. તો આવી રીતના આપણે સ્ટીક રેડી કરી લઈએ. તો અહીંયા આપણી એક સ્ટીક બનીને રેડી થઈ ગઈ છે. આવી રીતના બીજી પણ સ્ટીક આપણે બનાવી લઈએ. તો પનીર ટીકા બાબીક્યુ બનાવવા માટે આપણી બધી જ સ્ટીક રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ સ્ટીકની ઉપર થોડુંક તેલ સ્પ્રે કરીશું. તો તેલ સ્પ્રે કરવા માટે મેં અહીંયા કુકિંગ સ્પ્રે લીધો છે. જો તમારી પાસે કુકિંગ સ્પ્રે ના હોય તો રેગ્યુલર તેલ હોય તે બ્રશથી તમે લગાવી શકો છો. અને હવે આ સ્ટીકને આપણે તવા પર આપણે શેકી લઈએ. તો આપણો તવો પણ ગરમ થઈ ગયો છે. તો તવાની ઉપર થોડુંક આપણે પહેલાં તેલ લગાવી લેવાનું, એના પછી આપણે આ પનીર ટીકાની સ્ટીક આપણે મૂકી દેવાની. અને આ બાબીક્યુને આપણે સરસ રીતે મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું છે અને ઇઝીથી શેકાઈ જાય છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની અને આપણે આ સ્ટીકને ફેરવતા જવાનું, જેથી કરીને કેપ્સિકમ, કાંદા અને પનીર સરસ રીતે શેકાઈ જાય. તો આપણા બાબીક્યુ શેકાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. તો હવે આપણે આ સ્ટીક લઈ લઈએ. તો ગરમમાં ગરમ આપણા પનીર ટીકા બાબીક્યુ ખાવા માટે રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, સમરમાં તમે ઘરે આસાનીથી આ બાબીક્યુ બનાવી શકો છો અને ફેમિલીની સાથે તમે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.